પ્રગ્યા વિષય ગુજરાતીમાં આજે આપણે કાવ્ય નંબર 7 આર્ટ્સ અને કોમર્સ બંને માટે આ અભ્યાસક્રમ એક સરખો હોવાથી બંનેને લાગુ પડશે એટલા માટે કાવ્ય નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો હવે અહીંયા તમને જો મૌખિક રીતે સમજાવીએ કે મે વનમાં ચાંદલિયો ઉગ્યો એવો શબ્દ શા માટે શબ્દ પ્રયોગ કર્યો તો એક કાવ્યની નાયિકા એટલે કે પ્રિયતમા પોતાના પતિ એટલે પોતાના પ્રિયતમને પોતાને ઘેર આવે છે ત્યારે જમ ચાંદો ઉગ્યો હોય તો એનો એટલો બધો પ્રકાશ ના હોય પણ એ જ ચાંદો સૂરજરૂપી થઈ ગયો સૂરજ જેટલો પ્રકાશ આપે છે એવું લાગી રહ્યું છે તો અહીંયા અમુક તળપદા શબ્દો આ કાવ્યમાંથી તળપદા શબ્દો ઘણા પૂછાય એવા દાતણ નાવણ ઓઢણ શયન તો આ બધા જ શબ્દો ખરેખર આપણી બોલચાલની ભાષામાં તળપદા શબ્દો તરીકે ઉપયોગ થાય અને એના ભાષાકીય દ્રષ્ટિ અર્થ જુદા નીકળતા હોય તો એક થી છ કાવ્ય અથવા છ પાઠ સુધી આપણે ચલની નાખીશું આવડી લેક્ચર તમારે જોવો ફરજિયાત છે કારણ કે જ્યારે પણ તમે સ્કૂલ આવશો અથવા તો તમારે ગમે ત્યારે સ્કૂલ આવ્યા પછી એક્ઝામ લેવાશે ત્યારે આ ચલનીનું આપણું ફરજિયાત ગણાશે અને એમાંથી પણ એક્ઝામ લેવાશે એટલે તમે જેવી રીતે અમે એક પછી એક પાઠ કાવ્ય ચલી જશે એવી રીતે તમે એક પછી એક વિડીયો લેક્ચર જોતા રહેજો બરાબર કારણ કે પહેલું કાવ્ય આપણે પહેલું ચલ્યું બીજો પાઠ ચલ્યો ત્રીજું કાવ્ય ચોથો પાઠ પાંચમું કાવ્ય અને છઠ્ઠા નંબરનો પાઠ ચલ્યો આજે આપણે આ સાતમા નંબરનું કાવ્ય વનમાં ચાંદલિયો ઉગ્યો હવે વનમાં ચાંદલિયો ઉગ્યો એ એક સંકલિત લોકગીત છે બરાબર સંકલિત અથવા તો લોકગીત લોકગીતનો મતલબ તમે સમજી શકો કે લોકો દ્વારા લોકો વડે લોકો થકી જે બોલવામાં આવે ગાવામાં આવે રચવામાં આવે એને શું કહેવાય લોકગીત કહેવામાં આવે તો હવે અહીંયા આ લોકગીતની એક પ્રકારનું સંકલ અથવા સંવાદ ગીત પણ કહી શકાય કારણ સંવાદ ગીત એટલા માટે કે એક કાવ્ય નાયિકા પ્રિયતમા એ એક પછી એક પોતાના પ્રિયતમને આગ્રહ કરે છે રોકાવા માટે અને પ્રિયતમ પોતાના મિત્રોની જોડી સાથે હોવાથી ભાઈબંધ જે શબ્દ તળપદો વાપર્યો એના કારણે એ રોકાઈ શકે એમ નથી એ પોતાની પ્રિયતમા કરતા ભાઈબંધોને વધારે મહત્વ આપી અને રોકાવાની ના પાડે છે એટલે બંને વચ્ચેના સંવાદની વાત થાય છે પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રે મિલનરૂપી દિવસ બની થતી આલેખાય છે કારણ કે પ્રિયતમાના આગમનથી પ્રિયતમના આગમનથી પ્રિયતમા કેવી રીતે વિરહરૂપી કારણ કે એકાબીજાનો જ્યાં સુધી મિલનમાં હોય ત્યાં સુધી એક જાતના વિરહ હોય પણ એ જ્યારે પ્રિયતમનું આગમન થાય ત્યારે તેમને કેવી રાત્રે બતાવી છે એક દિવસ રૂપી રાતમાં જ્યારે દિવસ ઉગી ગયો હોય રાત્રે ચંદ્ર ઉગ્યો હોય પણ દિવસનો સૂરજ હોય એવું લાગવા માંડે છે પ્રિયતમના આવવા માત્રથી એનામાં મોટો ઉજાસ મોટો પ્રકાશ ફેલાઈ જાય છે વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું સૂચન બની રહે છે વન શબ્દ શના માટેનું એકલતા અને ચાંદલિયો એ પ્રિયતમના આગમનનું સૂચન કરે છે સૂરજની ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય આંગણે આવેલા પ્રિયતમને સૂરજને કેવા શબ્દ પ્રયોગ કર્યો કે ઉદાસ અને નિરાશ એવી સ્થિતિમાં ઉજાસ રૂપે પ્રકાશ રૂપે ફેલાય હોય એવી રીતે એની ગણના કરવામાં આવે છે તો આંગણે આવેલા પ્રિયતમને દાતણ નાવણ ભોજન મુખવાસ ઓઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમ પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે
કેવો ભાવ વ્યક્ત કરે છે કે સમર્પણમાં બધી જ બાબતોથી પોતાનું સમર્પણ એટલે બધું આપી દેવું જેના માટે પોતે બધું કરી છૂટવા માટે એ વાતનું તથ્ય રજૂ કરે છે. તો એ દરેક બાબતમાં પ્રિયતમને પોતાના પતિને વધારે આગ્રહ કરી અને રોકાઈ જવાની વાત મૂકી છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે. મિત્રો સાથે હોય એના ભાઈબંધ શબ્દ વાપરે. ભાઈબંધ નો અર્થ તળપદ શબ્દ ભાઈબંધ. તો આ તળપદો અને સાચા અર્થમાં એનો અર્થ થાય મિત્ર. તો મિત્ર સાથે ન હોવાથી પોતે રોકાઈ શકે, મિત્ર સાથે હોવાથી પોતે રોકાઈ શકે નથી એની મજબૂરી દર્શાવે છે. અને બીજા અર્થમાં મિત્રનો પ્રેમ વ્યક્ત કર્યો. વિરહના ભાવોની ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું આ લોકગીત કેવા ભાવો? વિરહના ભાવો અને ઉલ્લાસ એટલે આનંદમાં રજૂ કરતું આ લોકગીત કેવું છે? ગુજરાતી લોકજીભે રમતો લોકપ્રિય રચના છે. ગુજરાતના દરેક વ્યક્તિઓના લોકજીભે રચાતી અથવા તો કે રમતી આ લોકપ્રિય રચના છે. હવે દરેકનું ધ્યાન કાવ્યમાં શબ્દશા આપણે એના અર્થ સમજીશું કે વનમાં ચાંદલીઓ ઉગ્યો રહે ઓ રાજમની સુરજ થઈ લાગી રહી. વનમાં ચાંદલીઓ ઉગી ગયો જેનો મતલબ, પણ એ ચાંદલો કેવો લાગે છે? મને સુરજ થી લાગે છે. એ ચંદ્રનો વધારે બહુ પ્રકાશ ન હોય સુરજ જેટલો, પણ એ જ પ્રકાશ આજે મને સુરજ થી લાગે છે. સુરજ જેવો પ્રકાશ થાય, કારણ મેં તમને કીધું ને કે રાત્રિના સમયમાં અંધકારમાં એમને દિવસનું મિલન હોય એટલો પ્રકાશ થાય. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ બોરી. આવ્યા છો ત્યારે તમે ઉતારા કરતા જાઓ. ઉતારાનો મતલબ પડાવ, મુકામ. ક્યારેક તમારે સમાનાર્થી શબ્દ માટે આપશે શકે બરાબર. પડાવ અને મુકામ. આવ્યા છો ત્યારે તમે ઉતારા કરતા જાઓ અથવા તો ઉતારાનો મતલબ પડાવ અથવા મુકામ કરતા જાઓ, અહીંયા રોકાતા જાઓ. હવે પ્રિયતમ બોલે, પહેલી પંક્તિ પ્રિયતમા બોલે, બીજી પંક્તિ એનો પ્રિયતમ કે ઉતારા કેમ કરીએ ગોરી. અમે ઉતારા કેવી રીતે કરીએ ગોરી એટલે પોતાની પ્રિયતમાની વાત કરી છે. રૂપાળી સ્ત્રી એના માટે કોઈ શબ્દ વાપર્યો છે. હારે મારે ભાઈબંધની જોડી, હારે મારે ભાઈબંધ એટલે મિત્રની જોડી છે. મારા બધા મિત્રો મારી સાથે છે તો હું ઉતારા કરી શકીશ નહીં. વનમાં ચાંદલીઓ ઉગ્યો જેના એ ધ્રુવ પંક્તિ વારંવાર આવશે. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ. દાતણ એટલે આપણે અત્યારે આધુનિક સમયમાં બ્રસ કરીએ તો પહેલાના સમયમાં તમને ખબર હતી કે હજુ પણ ઘરોમાં લીમડો બાવર દેશી બાવર એવા દાડીઓના શું થતા હતા? દાતણ થતા, અને તોય દાંત એક સરખા વ્યવસ્થિત રહેતા અમુક વર્ષો સુધી. અને આજે આધુનિક સમયમાં વધારે સુવિધાના કારણે પણ શું થાય, કોઈ વ્યસનોના કારણે દાંત પડી જાય છે. તો આવ્યા છો ત્યારે ઉતારા હા દાતણ કરતા જાઓ. દાતણિયા અમે કેમ કરીએ પૂરી? હવે પ્રિયતમ કહે છે અમે દાતણિયા કેવી રીતે કરીએ પૂરી, કારણ મારે મારા ભાઈબંધની જોડી અને પોતાની સાથે પોતાના ભાઈબંધ અથવા પોતાના મિત્રની જોડી છે એટલે અમે દાતણિયા કરી શકીએ નહીં. વનમાં ચાંદલીઓ ગયો ઓ રાજે મને સુરજ થઈ લાગ્યો, અને એ જ ચાંદલીઓ વનમાં ઉગ્યો તેમને સુરેજ થઈને લાગી છે. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ. નાવણી અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની. આવ્યા છો ત્યારે તમે નાવણ એટલે સ્નાન. જો પાંચ શબ્દ જ તમારે આમાં ખાસ ધ્યાન રાખવાના છે. એવી ઉતારા દાતણિયા નાવણ દાતણ એટલે દાતણ કરવું,
તારા એટલે રોકાવો, અને નાવણ એટલે સ્નાન. બરાબર. તો કે આવે મારે ભાઈબંધની જોડી પહેલા જ તમને સમજાય કે દાતણિયા કરતા જાઓ. બીજા નંબરમાં શું કર્યું હોય? પહેલા નંબરમાં ઉતારા કરતા જાઓ, બીજા નંબરમાં દાતણિયા, અને બીજા નંબરમાં નાવણિયા કરતા જાઓ. તો નાવણિયા એટલે નાવણ એટલે સ્નાન કરવું. બરાબર. નાવણિયા અમે કેમ કરીએ? કોઈ સ્નાન અમે કેવી રીતે કરીએ? હારે મારે ભાઈબંધની મારી સાથે મારા મિત્રોની ભાઈબંધની જોડી રહી છે. વનમાં ચાંદલ્ય થઈ ગયો. બરાબર. એ પંક્તિ વારંવાર આવશે કે વનમાં ચાંદલ્ય ઉગ્યો રહ્યો, હું રાત મને સૂરજ થઈ લાગ્યો. હવે એ જ રીતે ચોથા નંબરે કે આવ્યા છો ત્યારે દુધળા દુધા જાઓ. દુધળિયા કેમ કરી જઈએ જોઈ, મારે મારે ભાઈબંધની જોડી. હવે ચોથા નંબરમાં દુધળા શબ્દ વાપરો. તમે દૂધળા પીતા જાઓ એટલે દૂધળા એટલે દૂધ. તો શું કે છે એનો પ્રિયતમ કે દૂધળિયા અમે કેમ કરી લઈએ ગોળી, હારે મારે ભાઈબંધ ની, હારે મારા મિત્રો ની એટલે જોઈ. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરીને લઈએ ગોળી, હારે મારે ભાઈબંધની જોડી. મુખવાસ એ શબ્દ વ્યવસ્થિત આપ્યો ભાષાકીય દ્રષ્ટિએ. અત્યારે આપણે મસાલા એવો શબ્દ વાપરીએ. બરાબર. તો આવ્યા છો ત્યારે જમ્યા પછી તમે મુખવાસ લેતા જાઓ. બરાબર. જમ્યા પછી દરેક વ્યક્તિ તમે મુખવાસ લેતો હોય, કારણ કે આવ્યા છો ત્યારે તમે મુખવાસ લેતા જાઓ. તો એમ પ્રિયતમ કહે છે કે મુખવાસ કેમ કરીને લઈએ ગોરી, એમ કે હારે મારે ભાઈબંધ એટલે મારા મિત્ર ની મારી સાથે જોડી રહેલી છે. આવ્યા છો ત્યારે ઓઢણ કરતા જાઓ. બરાબર. હવે ઓઢણ શબ્દ ઓઢણ એટલે શયન, જેનો મતલબ ઊંઘવું. એવો અર્થ આપણે લઈ શકીએ કે તમે આવ્યા છો ત્યારે ઓઢણ કરતા જાઓ. ઓઢણ એટલે સુવો, શયન કરો. તો આવ્યા છો તો તમે જેનો મતલબ ઊંઘ લઈ અને આરામ કરી અને જાઓ, ત્યારે એનો પ્રિયતમ કહે છે કે ઓઢણિયા અમે કેમ કરીએ ગોરી, અમે કેવી રીતે આરામ કરીએ, અમે કેવી રીતે શયન કરીએ, એમ કે ગોરી, કારણ કે હારે મારે ભાઈબંધની જોડી, મારી સાથે મારા મિત્રોની જોડી રહેલી, જેનો મતલબ તો કે અમે ઓઢણિયા કેમ કરીએ ગોરી. અમે અહીંયા રોકાઈ શકીએ એમ નથી, કારણ કે હારે મારા મિત્રોની, મારા ભાઈબંધની જોડી છે. બરાબર. વનમાં ચાંદલ્ય ઉગ્યો, હું રાજમુનિ સૂરજ થઈ લાગ્યો. અને વનમાં શું ઉગ્યો હોય? ચાંદલ્ય એક પ્રતીક બતાવ્યું છે. બરાબર. અને એ કેવો લાગે છે? સૂરજ થઈને લાગ્યો છે. સૂરજ એટલે પ્રકાશ, ઉજાસ. બરાબર. વન એ એકલતાનું સ્વરૂપ બતાવ્યું છે, અને ચાંદલ્યો એ ઉજાસ રૂપ બતાવ્યું છે. તો અહીંયા વનમાં ચાંદલ્યો ઉગ્યો, એ રીતે હું કોઈ જ જગ્યા, વાતાવરણમાં કોઈ જ વ્યક્તિ, કોઈ પશુ પક્ષી નથી, ખરેખ કોઈ એવી જગ્યાએ ચાંદલ્યો ઉગ્યો હોય, શીતળ તાપ તો એવું લાગ્યું, પણ એ ચાંદલ્યો કોના જેવો લાગે છે? સૂરજ જેવો, અને સૂરજ જેટલો પ્રકાશ આપતો હોય એવું લાગી રહ્યું છે. તો મિત્રો, આ સાતમા કાવ્યમાં બહુ કંઈ કઠિન અઘરી વસ્તુ નથી, ખાલી આટલા વસ્તુ યાદ રાખો કે ઉતારા, દાતણિયા, નાવણ, દુધળા, મુખવાસ અને ઓઢણ. તો ઉતારા એટલે રોકાવો, દાતણિયા એટલે દાતણ, નાવણ એટલે સ્નાન, દુધળા એટલે દૂધ, મુખવાસ એટલે મસાલો, અને ઓઢણ એટલે શયન અથવા ઊંઘવું. અને મસાલા શબ્દ વાપરો તો પણ ચાલી શકે. તો આટલી વાત કરી હતી આ ધર્મદા શબ્દના શિષ્ટરો. બરાબર. તો આનો તમે શબ્દ એના શબ્દાર્થ જે આપે અને સ્વાધ્યાય
તમે તમારા ઘરેથી વ્યવસ્થિત રીતે વિષયના ચોપડામાં લખી નાખજો. આપણે 1 થી 7 સુધી ચલવેલા અને 1 થી 7 સુધી જે આ ચલવેલા એ આપણે સ્ટેપ બાય સ્ટેપ મારા પરથી નંબર પ્રમાણે ચલવ્યા. એટલે તમે વિડિયો એ પ્રમાણે શાંતિથી જોજો અને જે છતાંય તમે સ્કૂલમાં આવો ત્યારે ના ખબર પડે તો કંઈ ડિફિકલ્ટી હશે તો આપણે સમજાવશું, પણ તમારે આ વિડીયો જોવા ફરજિયાત છે. જેથી કરીને 10-12 ને જેમ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે બરાબર, તો એમના વિડીયો લેક્ચર જે આપણે આપ્યા છે એ માન્ય રાખવા પડશે, નહીંતર અભ્યાસક્રમ પૂરો થાય નહીં. તો તમારી પણ આ જ સ્થિતિ થાય. એટલા માટે જે જે વિડીયો આવે છે જે વિષયને વ્યવસ્થિત જોતા રહેજો અને સમજતા રહેજો. એવું મનથી લેતા નહીં કે હવે આને કંઈ નહીં પૂરું થઈ ગયું એના બરાબર. તો આપણે સાતમું કાવ્ય અહીંયા પૂરું કરીએ.